જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી શબ્દના માધ્યમથી ષષ્ઠ પીઠાધીશ્વર ગોસ્વામી 108 પૂજ્ય દ્વારકેશ મહારાજના આપણે સૌ કૃપાપાત્ર વિપો ગ્લોબલ અને પુષ્ટિ ટીવી ચેનલના માધ્યમથી યુએસએ, કેનેડા, યુકે અને ઇન્ડિયાના તમામ ભાવિક ભક્તો માટે લાઈવ સત્સંગ, સંગીત સંધ્યા, ભજન સંધ્યાના માધ્યમથી આપને ઘરે બેઠા એક અલૌકિક આનંદ આ પુષ્ટિ ટીવી અને વિપો ગ્લોબલ કરાવી રહ્યા છે. ત્યારે આજના આ શુભ દિવસે અમે આપ સમક્ષ ગુજરાતી ભાષા, આપણી ભાષા માના દૂધ જેવી ભાષા છે અને આ ભાષાના આપણા લોક સંસ્કૃતિ અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા એવા ગીતો લઈ ફરી રાજુ ભટ્ટ, નીરુ દવે, અવધ ભટ્ટ, સાથી કલાકાર જૂનાગઢ પ્રસ્તુત કરી રહ્યા છે. આપ ઘરે બેસી અને આનંદ માણી શકો એવા ગુજરાતી ગીતો. એટલે તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. ગુજરાતી પૂર્વક સ્વાગત. ગરવા ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ ગામ, જતી સતીના જ્યાં બેસણા, દત્ત દિગંબર જેની ચેતનાઓ આજે પણ સમગ્ર વિશ્વને આશીર્વાદ આપી રહી છે. વિશ્વમાં અત્યારે એક વાયરસે એવો ભરડો લીધો છે, આપણે સૌ એમાં ચિંતિત છીએ. કોઈ પરમાત્માના શરણે જઈ અને આપણે સૌને ઉગારવાની એક પ્રાર્થના કરતા હોઈએ છીએ. એવી પ્રાર્થનાના સ્વરૂપે અમારી જૂનાગઢની ભૂમિ આદ્ય કવિ નરસિંહ મહેતાથી લઈ અને વર્તમાન કવિઓએ ખૂબ સરસ જૂનાગઢ ગુજરાતી ભાષા એના વિશે ઘણું બધું લખ્યું છે અને ગુજરાતી ભાષાથી જ સંવેદનાને પ્રગટાવી શકાય. વેદ વ્યાસથી લઈ અવિનાશ વ્યાસ સુધી, હેમુ ગઢવીથી લઈ અને ક્ષેમુ દિવેટિયા સુધી એક ગુજરાતી ગીતોની યાત્રા મારે ને તમારે કરવી છે. લોકશ્રુતિના ગીતો ક્યાંથી શરૂ થયા, જેનો વ્યાપ કેટલો વધ્યો, એવું એક ટાઇટલ સરસ ગોત્યું કે રસોડાથી રંગમંચ સુધી ગીતો આવ્યા. રસોડામાં જે ગીતો ગવાતા એ લાગણીઓને રંગમંચ સુધી કલાકારો લઈ આવ્યા. ત્યારબાદ ફળિયાથી લઈ અને ફેસબુક સુધી આપણે આજની તારીખે પણ ગીતોને ચાહીએ છીએ. આપણી માતૃભાષા ગુજરાતી, ગુજરાતી એટલે માત્ર ગુજુ ભાઈ નહીં પણ ગજુ કાઢેલો ભાઈ, એવી આપણી ભાષા. ગુજરાતીઓના લોહીમાં વેદ અને શાસ્ત્રોની જે રૂચાઓ છે એ રૂચાઓ લોહીમાં વહે છે. ગુજરાતી ભાષા એટલી મીઠી ભાષા છે જેના કાવ્ય ગણો. ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ લોકશ્રુતિના ગીતો ગામડે ગામડે જઈ ભેગા કર્યા. આવા બધા ગીતોની એક પ્રસ્તુતિ માટે રાજુ ભટ્ટ એન્ડ ગ્રુપ જૂનાગઢ આજ આપની સમક્ષ ગુજરાતી ભાષાનો જલસો આપને કરાવવા જ્યારે ઉપસ્થિત છીએ. મને મારી ભાષા ગમે છે કારણ મને મારી માં ગમે છે, એવા માના દૂધ જેવી ભાષાના ગીતો. હવે પછીનો જેટલો સમય છે એ બધો સમય આપણે આ ગીતોને અર્પણ કરીએ. સારું અને સાચું સાંભળનારા અંકિત થઈને બેઠી ગયેલા શ્રોતાઓને મારા નમસ્કાર સાથે પ્રથમ રચના અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી બ્રહ્માંડ ભાંડોદરી અવિનાશ વ્યાસ લખે છે કે માં, એ માં,
માં તારું કંકુ ખર્યું અને સૂરજ ઉગ્યો. આ સૂરજ અસ્તિત્વમાં નથી ઉગતો, એ તો એના સમયે ઉગે ને હાથ મેં. પણ ગુજરાતી ભાષાને ચાહનારા જેટલા લોકો અમારી સાથે અત્યારે જોડાયેલા છીએ, એ બધા શ્રોતાઓના હૃદયની અંદર એક સૂરજ પ્રગટે, એક અજવાસ પ્રગટે એવી ભાવના અને પ્રથમ અવિનાશ વ્યાસની આ રચના આપણે પ્રાર્થનાના રૂપમાં પ્રસ્તુત કરીએ. માને પ્રાર્થના કરી, લાગણીના જળ વડે મર્દન કરું છું અને શબ્દોને કાગળ ઉપર ઘસી ચંદન કરું છું. બે ગુજરાતી ગીતોના પુષ્પ લઈ પ્રથમ મારી માતૃભાષાને વંદન કરું છું, માતૃભાષાને વંદન કરું. તો અમારા જૂનાગઢના કવિ
ઉર્વેશ વસાવડા જે ડૉક્ટર છે, બહુ સારું એક કાવ્ય એમને આપ્યું કે તમે જેની નજરમાં, તમે જેની પ્રતીક્ષામાં નજરનું નૂર ખોયું, તમે જેની પ્રતીક્ષામાં નજરનું નૂર ખોયું, એ મરિયમનો કાગળ લઈ હું દરવાજે ઊભો છું. આપણી ભાષા મને તો ગમે, આપને પણ ગમતી હશે, ભલે આપ યુકેમાં રહેતા હો, અમેરિકામાં રહેતા હો, મસ્કતમાં રહેતા હો, ત્યાંની કોઈ પણ ભાષા તમને આવડતી જ હોય, પણ ગુજરાતીનો મહાવરો ઘરમાં રાખજો. કારણ દરેક બાળકને કે આપણને સ્વપ્ન તો આપણી જ માતૃભાષામાં આવે છે, અને આપણી ભાષામાં જ આપણને આનંદ આવે. ગમે એટલું કાર્ય કરવા જઈએ એમાં ગુજરાતી ભાષાની જરૂર પડે કે ન પડે, એ તો પ્રાંત ઉપર આધારિત છે. જે ગામમાં રહેતા હોય એ મહારાષ્ટ્રમાં રહેતા હોય તો મરાઠી ભાષા ઉપયોગમાં લેવાતી હોય, લેસ્ટરમાં રહેતા હોય તો ઇંગ્લિશ આવતું હોય, પણ ખરા અર્થમાં કહું ને તો બાંધવાની મજા તો આપણી ગુજરાતી ભાષામાં જ આવે. કારણ એ ભાષાનું એક મહત્વ છે. મારે જે રચના આપ સમક્ષ રજૂ કરવી છે એના માટે એટલું જ કહીશ કે ગુજરાતી ભાષા શું છે અને બીજી ભાષા શું છે. આપણી ભાષા એ આંખ છે અને બીજી ભાષા એ ચશ્મા છે, અને ચશ્માનું મહત્વ તો જ હોય કે આપણી પાસે આંખ હોય. આપની ફરમાઈશ મારા સુધી પહોંચે છે, હરીન્દ્ર દવે યાદ આવે, અને ગુજરાતનો સુપ્રસિદ્ધ કવિ આદરણીય હરીન્દ્રભાઈ દવે. આ હરીન્દ્ર દવે જેને કેટલા બધા કાવ્યો આપ્યા, ફૂલ કહે ભમરા ને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ એ માધવ તું ક્યાંય નથી મધુવનમાં, અને એક વાર હું ને મીરા મથુરામાં ગયા હતા, જ્યાં કાળા કાળા કાન હતા, ગોરી ગોરી ગોપીઓ હતી, અને ઘુઘરીને ઘમકારે અમે ઘેલા ઘેલા થયા હતા. એ જ હરીન્દ્ર દવે લખે તમામ ગુજરાતીઓનું આ એક રિંગટોન સમૂહ ગીત, એટલે ક્યાંક પંખી ટહક્યું અને તમે યાદ આવ્યા, જરા કાનુડાના મુખમાં ઉઘાડ થયો રામ, કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ, એક પગલું ઉપડ્યું અને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા.
તમે યાદ આવ્યા. જગદીશ જોશી નામના ગુજરાતી કવિ લખે છે કે તમને મળવાનું રોજ રોજ બહાનું મળે, તમને મળવાનું રોજ રોજ બહાનું મળે, જાણે જીવનમાં અમને હુકમનું પાનું મળે. એમ મનગમતા શ્રોતાઓ અમને જોઈ શકે છે, અમે કોઈને જોઈ નથી શકતા. કે ઘણી શોધ કરી શ્લોક અને સ્તુતિમાં, ઘણી મેં શોધ કરી શ્લોક અને સ્તુતિમાં, પણ ઈશ્વર આખરે મળ્યો મને સ્નેહ અને સહાનુભૂતિમાં. આ સહાનુભૂતિ છે ને, એને પ્રગટાવતા ગીતો. મારે એક ગીત ફરી યાદ કરવું છે કે જે રંગમંચ પર ગવાતું હતું. આમ તો રસોડામાંથી આ ગીત આવ્યું, નણંદ અને ભાભી. આ આ આ બંનેનો જે સંવાદ છે, નવી દુલ્હન આવી હોય ઘરમાં અને નણંદ એની મજાક કરે કે ભાભી તમે થોડા થોડા થાવ ને વર્ણાગી, અને આપણા શાયરોએ લખ્યું બહુ સુંદર ગીત. આવો માણીએ ગુજરાતી ભાષાનું આ ગીત. અવિનાશભાઈની આ રચના, તમે થોડા થોડા થાવ વરણાગી. પણ મને વેણીભાઈ પુરોહિત યાદ આવે. આ દુલ્હનને પુત્ર વધુ, આ આ ગુજરાતી ભાષાની મજા જ આ છે. પુત્રથી પણ વધુ જેને પ્રેમ કરી શકાય એનું નામ પુત્ર વધુ. એવી નવી નવેલી દુલ્હન આવી હોય, આ પુત્ર વધુને નણંદ દેર મજાક મસ્તીના વ્યવહાર અને પરિવાર સાથે કેટલું આનંદ કરતા. અત્યારે જે લોકડાઉન ચાલે છે અને ઘણા મિત્રો અમને શુભકામના આપે છે આ કાર્યક્રમ જોઈને, એ એક પરિવારમાં આનંદ કરવા માટે આપણા કવિઓએ લોકશ્રુતિના ગીતો આપ્યા. એમાંનું મને આ ગીત વેણીભાઈ પુરોહિતનું, એ નવી નવેલી દુલ્હન એમ કહે છે કે નણંદબા તમે એમ કીધું કે તમે થોડા થોડા થાવ વરણાગી, અને ભાભી તમને અમારું ઘર કેવું લાગે, અમારા પરિવારના સભ્યો કેવા લાગે,
ત્યારે એ જે દુલ્હન જવાબ આપે છે સાહેબ, શું કહે છે સાહેબ? વેણીભાઈ પુરોહિતની કલમ શરૂ થાય. ચાર ફૂલનું વર્ણન સાથે પરિવારના ચાર સદસ્યોને એક પુત્ર વધુ લડાવે કે મારા સસરા કેવા, તો કે સૌમાં અતુલ, જેની તુલના ન થાય. મારી સાસુ મને સમજ આપવા માટે મારી ભૂલને મને બતાવે. હસતી રમતી નાની નણંદ, મોગરાના ફૂલ જે મસ્તીમાં હોય એવી મારી નણંદ, પણ ચોથું ફૂલ જાણે મારા હૈયાના હારનું, જાણે રૂરૂ રાત રાણીનું ફૂલ. રાત રાણીનું ફૂલ એવું છે કે રાત્રે જ સુગંધ આપે, દિવસે ન બોલે, એ મોટાના માનમાં મર્યાદા. કવિની કલમ જો વિસ્તારપૂર્વક વિસ્તારવામાં આવે ને તો આ એક જ ગીત આખી રાત પૂરી કરી નાખે, આટલું સાહિત્ય ભર્યું હોય. પણ હું તો તમને હાઈલાઇટ આપું, ઘણા લોકો જોડાયા છે અને બધા અમને
સુરની વંદના કરતા અમે કલાકારો એને બિરદાવે છે, ત્યારે ચોથું ફૂલ જાણે મારા હૈયાના હારનું. અને જ્યારે નામ આપ્યું છે કે રસોડાથી રંગમંચ, તો રંગમંચમાં કેવા ગીત ગવાતા હૈયાના હાર માટે, જુઓ દાંપત્ય જીવનના ગીતો. ગુજરાતી ગીતોને તમારી સમક્ષ રજૂ કરતા આજ અમને પણ આનંદ થાય છે. હું તો મને આમંત્રણ મળ્યું ત્યારે દરેક આયોજક મિત્રોનો હું આભાર માનું છું, કારણ મને એક વાત સાહિત્યની બહુ ગમે છે અને હું કરતો રહું છું કે તમે કોઈના ચહેરા પર સ્મિત લાવી શકો તો એ કુદરતે આપેલી તમને ગિફ્ટ છે, પણ એ જ હાસ્યને તમે ખડખડાટમાં તમે કોઈના હૃદયમાં આનંદ આપી શકો તો તમે આપેલી કુદરતને રિટર્ન ગિફ્ટ છે. અમે રિટર્ન ગિફ્ટ આપવાનો પ્રયાસ કરીએ છીએ. તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. ગુજરાતી શાયર લખે છે સાહેબ કે તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસવા ક્યાં દીધો છે કક્કો, હજી પાટીમાં જ રાખ્યો છે. ને મલક કંઈક કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોંટી છે, પણ હજી એ મારો ધબકાર મેં ગુજરાતીમાં રાખ્યો છે. આ ધબકાર છે ને એ ગુજરાતીનો છે સાહેબ. અને મને ગુજરાતી ભાષાના ગીતોમાં ગમતા ગીતોનો જ્યારે ગુલદસ્તો અમે આપને જલસો કરાવી જ રહ્યા છે, ત્યારે અવિનાશભાઈની એકાદ રચનાને ફરી વાંચા આપવી છે. સ્ત્રી હૃદયનો એક અંતરનો અવાજ, મર્યાદા સભર આપણો સોરઠની આપણી ભૂમિ, અને એમાં જ્યારે આ ગીતો અમે આપ સમક્ષ રજૂ કરીએ છીએ ત્યારે દરેક ગીતનું એક મહત્વ હોય છે. ગુજરાતી લોકગીત ઝવેરચંદ કાળીદાસ મેઘાણીને મુંબઈમાં કોઈએ પ્રશ્ન કર્યો કે ગીતમાં અને લોકગીતમાં શું ફેર, ત્યારે મેઘાણીભાઈએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ આપણા આંગણામાં આપણે ફૂલ વાવીએ કુંડામાં, અને એ કુંડામાં કે આપણા બગીચામાં એમાં જાત જાતના ખાતર નાખીએ, સમયે સમયે પાણી નાખીએ, અને પછી એમાં જે ફૂલ આવે ને એને ગીત કહેવાય, પણ વગડામાં એની મેળે મેળે ઉગે ને એને લોકગીત કહેવાય. અભણ બહેનો એ ગાયું હોય એ એ લોકશ્રુતિમાં આવે, અને કોઈ કવિ દ્વારા વિશ્વને વ્યાપી આ ગીતને બનાવે. એવા ગીતોમાંનું એક ગીત કે સ્ત્રીને કોઈ દિવસ એના ઘરેણાનો ભાર નથી લાગતો. આજે પતિ પરદેશથી આવ્યો છે, પરદેશ એટલે આ ગીતની અંદર જે વ્યાખ્યા કરી છે એ કોઈ લંડન દુબઈ અમેરિકા કે યુ લેસ્ટર કે એ એ પરદેશની વાત નથી. જ્યારે સોરઠની અંદર જૂનાગઢથી રાજકોટ જવું ને એ પણ પરદેશ કહેવાતું, જૂનાગઢથી વેરાવળ જવું એને પણ પરદેશ કહેવાતું, કારણ વાહન વ્યવહાર નહોતા, હાલીને જવું પડતું, ગાડામાં જવું પડતું. આ બધા એ સમયના ગીતો. એવો એક પતિ કદાચ પરદેશથી આવ્યો છે, મળવા જવું છે, પણ ઘરમાં સાસુ છે, સસરા છે, નણંદ છે, આ આ આ બધાને વચ્ચે કેમ મારા પતિને મળવા જાઉં. આજ એને એના ઘરેણાનો ભાર લાગે છે. અને અવિનાશભાઈ લખે છે સાહેબ, શું લખે છે? છાણુરી છપનો કઈ
ભાષાના ગીતો બહુ ટૂંકો સમય છે આપણી પાસે, અને આ ટૂંકા સમયમાં મારે તમને યાત્રા કરાવી છે. અમારી સાથે અમારા સાથી મિત્રોનો એક જ સેકન્ડની અંદર પરિચય આપી દઉં. જે કીબોર્ડ ઉપર સંગત કરે છે એ અમારા જૂનાગઢનું રાજુ બટેન ગ્રુપમાં 12 વર્ષથી કીબોર્ડ વગાડે છે એ તુષાર ખીચડિયા. એમની બાજુમાં ઓક્ટોપેડ ઉપર સંગત કરે છે અમારા ગ્રુપનો સૌથી નાનો અને મારો ગમતો એવો રિધમ લાઠીગરા. જે તબલા ઉપર સંગત કરે છે એ અમારા ગ્રુપનું સમગ્ર રિધમ અને અમારા આખા ગ્રુપનું સંચાલન કરતો મારો દીકરો એટલે ચિંતન લાઠીગરા. એવા ગમતા ગીતો છાનું રે છપનું, પણ આપણા ગીતોની મજા. આ ગુજરાતીઓ પાસે ગીતોનો જે ખજાનો છે ને મિત્રો, આ જ આપણી સંપત્તિ છે. આપણે બધા શ્રમજીવી છીએ અને શ્રમનો થાક ન લાગે ને એના માટે ગીતોની સર્જન થયા છે. પાણી ભરવા જતા હોય ત્યારે પણ ગીત ગાતા હોય, હાથ તાળી દેતા હોય, માથે બે બે વેડા હોય. ગામડાનું આ દ્રશ્યને યાદ કરો અને એ દ્રશ્યમાં એક એવું ગીત મને આ તકે યાદ આવે. આવો આ ગીતને માણીએ.
કેર નામની વનસ્પતિ બહુ ઝેરી હોય. આ કેર નામની વનસ્પતિ લાગે ને એટલે એ જે પગની અંદર જે પીડા થતી હોય, પછી ધોરાજીના વૈદ્યને બોલાવવા પડે, વડોદરાથી વૈદ્યને બોલાવવા પડે. એટલે આ ગીતો ગુજરાતી ભાષાના છે. ગુજરાતીના લોહીમાં લયથી વહે છે ખુમારી અને ખાનદાની, જે આપત્તિનું અવસરમાં રૂપાંતર કરી શકે એ ગુજરાતી, જે પીડાનું પ્રસન્નતામાં રૂપાંતર કરી શકે એ ગુજરાતી, વેદનાનું વૈકુંઠમાં રૂપાંતર કરી શકે એ ગુજરાતી. ગુજરાતી ગુજરાતી જ છે. ગુજરાતી બોનસથી લઈ અને બોણી સુધીનો લાભ લેનાર આપણે બધા ગુજરાતી. સાંજનો અનુવાદ રાતની ભાષામાં, અત્તરનો અનુવાદ શબ્દના સંવાદમાં પ્રગટ કરી શકે એ ગુજરાતી. મિત્રો, આ એ સંગીત છે જે આંખમાંથી આંસુ નીકળે ને એ ગાલ સુધી પહોંચે ને એ પહેલાં એને સૂકવી નાખે છે. આ ગુજરાતી ભાષા. આ તકે વિપો ગ્લોબલ અને પુષ્ટિ ટીવીને હું રાજુ ભટ્ટ એક ગુજરાતી કલાકાર તરીકે ખૂબ મારા અંતરની શુભકામના અને ધન્યવાદ આપું છું. સત્સંગનું માધ્યમ અને સંગીતનું માધ્યમ લઈ અને આપ સૌ ભાવિક ભક્તો માટે વચનામૃત ઉત્સવો આપ ઘરે બેસી અને માણી શકો એના માટે કાર્યરત છે. આપ સૌ આ પેજ ઉપર જોડાઈ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આ એક એવું માધ્યમ, એવું પ્લેટફોર્મ છે કે આપણને ઘરમાં બેસી અને આચાર્ય ચરણોના વચનામૃત અને સાત સ્વરોથી ગુજરાતના તમામ કલાકારો આપણે રીઝવવા માટે દર રવિવારે આવી રહ્યા છે. એના માટે વિપો ગ્લોબલ અને પુષ્ટિ ટીવી ચેનલને આપણે સૌ ખૂબ શુભકામના આપીએ. ગુજરાતી ગીતો ગાતા 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 હવે એવા એક દોર તરફ આગળ વધવું છે કે જેમાં ગંગા સતી હોય, કબીર સાહેબ હોય, જેની અંદર મીરાબાઈ હોય, અમારા નરસિંહ મહેતા હોય, આ બધાએ ગુજરાતી કાવ્યોને અમર કરી દીધા છે. અને ગુજરાતી ઘરોમાં લગભગ રોજ આવું ગવાતું જ હોય છે, સાંભળાતું હોય છે. વડીલોને નમ્ર વિનંતી, જ્યારે આજે વિદેશના પેજ પર અમે કલાકારો ગુજરાતી જલસો કરાવીએ ત્યારે એક નાનકડી વાત સાહિત્યની મને અતિ પ્રિય છે. ત્રણ સ્કૂલ બાજુ બાજુમાં હતી, બપોરનો સમય હતો, ત્રણ પનિહારીઓ પાણી ભરતી હતી. એમાં એક સ્કૂલ ને છૂટવાનો સમય અને બેલ વાગ્યો અને એ સ્કૂલમાંથી બાળકો બધા બહાર નીકળ્યા. પણ જે બેન પાણી ભરતા હતા ને એનો દીકરો એના માને જોઈને જોરથી બૂમ પાડે છે, મમ્મી મમ્મી મમ્મી. અને બેન એટલા બધા રાજી થયા, બીજી બે સૈયરો હતી ને એને કીધું કે મારો દીકરો છે, મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે. એટલે બે બેનપણીઓએ કીધું કે વાહ બહુ સરસ. એમાં પાંચ મિનિટ બાદ બીજી એક બાજુની સ્કૂલ, એમાંથી રજા મળી એટલે એમાંથી બધા બાળકો બહાર આવ્યા. જે બેન પાણી ભરતા હતા એનો દીકરો એના મમ્મીને જોઈ ગયો, એને જોરથી બૂમ પાડી, હાય મોમ હાય મોમ હાય મોમ. એટલે એ બેન બહુ રાજી થયા અને એની બે બેનપણીને કે મારો મીડિયમ ઇંગ્લિશ છે પણ સૌથી મોટી અને મૂંઘી મીડિયમ ઇંગ્લિશ સ્કૂલમાં ભણે છે, જોઈએ ને, હાય મોમ કરે છે. અને ત્રણ મિનિટ ચાર મિનિટ પછી ત્રીજી બાજુની એક સ્કૂલ હતી, એના બાળકો છૂટ્યા અને એના બાળકો છૂટ્યા, એમાંથી એક બાળક સ્કૂલમાંથી બહાર આવ્યો, કૂવાના કાંઠે ત્રણ પનિહારીઓ પાણી ભરતી હતી એમાં એના મમ્મીને જોયા, એના માને જોયા. આ દીકરો કાંઈ ન બોલ્યો, માં પાસે આવ્યો કે માં, એ માં બે બેડા છે ને? કે હા દીકરા.
લાઈવ એક બેડું હું લઈ લઉં. ત્યારે એ બેને હસીને એની બે બહેનપણીને કીધું કે ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણે છે અને મારો દીકરો છે. જે મા બાપના ભાર ઉતારે એવી સંવેદના પ્રગટ થાય ને એ આપણી માતૃભાષામાં થાય. પછી એ શબ્દ દ્વારા મને શબ્દ મળ્યા છે. અમારે મનોજભાઈ ખંડેરિયા લખે કે મને શબ્દ મળ્યા છે તારે નગર જવા, ચરણ લઈને હાલવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. સાહેબ, સાહિત્યની નાની નાની વાતો હોય છે. આ નાની નાની વાતોને જો હું ને તમે સમજી શકીએ ને તો ભાગવત અને ગીતાનો સાર આની અંદર આવે છે. ત્રણ જ અક્ષરથી બનેલો શબ્દ ભજન, ભજવું, નમવું અને જમવું. ભ એટલે ભજવું, જ એટલે જમવું અને ન એટલે નમવું. આમાં બધું આવી ગયું. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. તો એથી આગળ લખ્યું, કબીરા ખડા બાજાર મે માંગત સબકી ખેર, ના કિસી સે દોસ્તી ના કિસી સે બેર. તો સમઢિયાળાના ગંગા સતીએ લખ્યું તત્વ, એક જ તત્વ, બીજ કે જબુ કે મોતી પરોવી લે તો પરોવી લે, નકર અચાનક અંધારા થશે. કે વીજળીના ચમકારામાં મોતીડું પરોવાય કે હા પરોવાય, બાની કે પ્રભાવ સે લેખની કે પરાક્રમ સે, સદીઓ કે સોયે હુએ ભાવો કો જગાતે હૈ, જિંદા કરતે જાન મુર્દા દિલો મે ડાલ, જબ હમ કાવ્ય સુધા ધારા બરસાતે હૈ, નૂતન હજારો રસિકો કે દરબારો બીચ, બાંધતે તો સમા અનોખી છબી છાતે હૈ, તારે નહીં જાતે શશી નહીં જાતે રવિ નહીં જાતે વહાં કવિ હમ જાતે. જીવન જીવવાનો રાહ બતાવે એને ભજન કહેવાય. પછી પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, ભીતરનો ભેરું મારો આત્મ ખોવાનું. એમ ગંગા સતી અને પાનીબાઈ અભણ સમઢિયાળામાં, પણ રોજ હાંજ પડે અને ગંગા સતીએ 51 ભજન આપ્યા સાહેબ. આ આ આ કોરોના મહામારીમાં ડરપોક બનશું ને તો કોરોના પકડી લેશે, પણ જો હું ને તમે નીડર બનશું ને એના માટે ગંગા સતીએ લખ્યું તો કે હા, કે મેરું તો ડગે જેના મનડા ડગે નહીં પાડે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. એક એક શબ્દ ઉપર તત્વ આપ્યું 51 ભજન, એમાંનું આ ભજન શું કહે છે સાહેબ. અને સમાધિ અવસ્થાનો રાગ એટલે ભૂપાલી, એ ભૂપાલીમાં આ ભજનની મજા આપણે સૌ માણીએ ગુજરાતી જલસામાં. આવો ગંગા સતીને પ્રાપ્ત. જોતરી જોતા માં દિવસો
સુંદર મજાનું ગંગા સતીનું આ ભજનને આપણે માણ્યું. મિત્રો, વિરામ તરફ આગળ વધવું છે. ઝવેરચંદ કાળીદાસ મેઘાણીના અમર ગીતથી, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આવો આપણા મનને નચાવીએ મોર બનીને. મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. શ્રી સવા લખ્યા કર, શબ્દથી બીજું શું સવાયું. શબ્દના માધ્યમથી આપણે મળતા રહીએ છીએ, ફરી મળવાની અપેક્ષા સાથે. ષષ્ઠ પીઠાધીશ્વર ગોસ્વામી 108 પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજના ચરણ કમળમાં વંદન કરી યુએસએ, કેનેડા, યુકે અને ઇન્ડિયાના તમામ ભાવિક ભક્તોના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ પરમાત્માને વંદન કરી, પુષ્ટિ ટીવી અને વિપો ગ્લોબલના માધ્યમથી આજે આપણે તમે યાદ આવ્યા અંતર્ગત મળ્યા. ફરી મળવાની અપેક્ષા સાથે હું રાજુ ભટ્ટ આપ સૌની રજા લઉં છું. બશીર બદ્રના એક શેર સાથે કે સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, બહોત દેર તક રાત હી રાત હોગી, મુસાફિર તુમ ભી હો હમ ભી હૈ, કિસી ના કિસી મોડ પે ફિર સે મુલાકાત હોગી. જય શ્રી કૃષ્ણ.